હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા ખૂબ જ મજામાં હશો વિદ્યાર્થી મિત્રો મેં તમને ગયા વિડીયો લેક્ચરમાં કીધું હતું કે હું ફરી એકવાર પાછો આવીશ અને પાછો આવી ગયો બરાબર છે શું કામ કારણ કે તમે જે પાછળના વિડીયોમાં જે કેટલો બધો પ્રેમ આપ્યો છે બરાબર એ પ્રેમને જોઈ અને મને આમ હજમ ન થયો ને એટલે હું પાછો આવી ગયો કીધું ના આટલો બધો જો સ્ટુડન્ટ્સ મને પ્રેમ કરતા હોય તો મારે એના માટે કાંઈક તો કરવું જ પડે બરાબર એટલે આજે તમારા માટે ઇમેલ રાઇટિંગ અને વિદ્યાર્થી મિત્રો આજે તમે લેક્ચરના અંત સુધી એટલે આ વિડીયોને પૂરેપૂરો જોયો ને એટલે ઇમેલ કેટલા માર્કનો પાંચ માર્કનો પૂછાવે ને પાંચ માર્કનો ચાર માર્ક તો ગણી લેજો બધા લખી જ લેજો કારણ કે આજે હું તમને ઈમેલ રાઇટિંગ એટલું સરળતાથી સમજાવવાનો છું તમે ક્યાંય એક પણ વિડીયોમાં નહીં જોયું હોય કે સ્કૂલમાં તમને એવી રીતે ભણાવવામાં પણ નહીં આવ્યું હોય ઇમેલ રાઇટિંગ ઇમેલનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક મેલ ઇલેક્ટ્રોનિક અને મેલ ઇલેક્ટ્રોનિક એટલે તમને ખબર છે ઇલેક્ટ્રિક વસ્તુ દ્વારા એમ અને મેલ એટલે પત્ર હવે વિદ્યાર્થી મિત્રો આજથી આમ તમે ચાર પાંચ છ વર્ષ પહેલાં જુઓ ને તો બોર્ડની એક્ઝામમાં ઈમેલ નહોતા પૂછાતા પહેલાં પત્ર લેખન ગુજરાતીમાં તમારે પત્ર લેખન આવતું અને અંગ્રેજીમાં લેટર રાઇટિંગ જ્યારે અમે દસમું ભણતા ત્યારે અમારે આવું આવતું હતું હવે એ તમારે નીકળી ગયું છે લેટર ને એવું બધું નીકળી ગયું હવે ઈમેલ આવ્યો હવે ઇમેલ શું કામ આવ્યો તો ભાઈ લેટર કાં કાઢી નાખ્યું લેટરને એમ ન થાય દુઃખ ન થાય કે ભાઈ તમે મને મારું કામ પૂરું એટલે કાઢી નાખો એમ તો લેટરને શું કામ કાઢી નાખવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો હું તમને આજે થોડીક એવી માહિતી આપી દઉં અને શા માટે ઈમેલ આવ્યું હવે પત્ર લેખન અને લેટર રાઇટિંગ અંગ્રેજીમાં કહીએ આ બે એક જ થાય ગુજરાતીમાં પત્ર લેખન અને ઇંગ્લિશમાં લેટર રાઇટિંગ જ્યારે અમારા જમાનામાં પીડે ન કહેતો અમારા જમાને અમે હા તો અમારા જમાનામાં એ વસ્તુ આવતું હતું બરોબર છે તો એ જે લેટર છે ત્યારે ભણાવવા જો વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ તમને ધોરણમાં ભણાવવામાં આવે ને એ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવામાં આવતી હોય ને એટલા માટે ભણાવવામાં આવતી હોય હવે પહેલાના જમાનામાં લેટર આવતા હતા કોઈ પણ પત્ર લખવો હોય તમારે ટપાલ લખવી હોય ટપાલ એટલે એ પત્ર બે એક જ વસ્તુ થઈ બરોબર કોઈને તમારે પત્ર લખવો હોય તો તમે હેન્ડ રાઇટિંગ દ્વારા પત્ર લખશો બરોબર વિદ્યાર્થી મિત્રો પત્રની હું વાત કરું તો પત્ર પેલા તો ચાર ચાર દિવસે અને એના પહેલાય સલમાન ખાનનો જમાનો હતો ને ત્યારે તો ટપાલય ટપાલિય નહોતા ત્યારે તો કબૂતરનો ઉપયોગ કરતા હતા તમે એ ગીત તો બધા સાંભળ્યું જશે કબૂતર જા 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 કબૂતર જા

જો એ પેલું જે ઓલો પત્ર હતો ને એ આપણે હાથેથી લખતા હતા અને આ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ દ્વારા લખીએ છીએ એટલા માટે ઇલેક્ટ્રિક મેલ કહેવામાં આવે છે એટલે ઈ મેલ બરોબર છે હવે ઇમેલ એનું પહેલાં હું તમને સરસ મજાનો ફોર્મેટ સમજાવીશ હવે જો ઈમેલ કારણ કે અત્યારે આપણે ઈમેલનો વધારે પડતો ઉપયોગ કરવામાં કરવાનો હોય છે એટલા માટે અત્યારે આપણને ભણાવવામાં ઈમેલ આવે છે પત્ર નીકળી ગયા કારણ કે હવે કઈ ભવિષ્યમાં ઉપયોગમાં આવતું નથી એટલે એનો કઈ ઉપયોગ કરવાનો થતો નથી બરોબર એટલે એના માટે એને કાઢી નાખવામાં એવું છે આટલું જ આપણે યાદ રાખવાનું ભાઈ ઈમેલનું ફોર્મેટ હું તમને કરાવું ને ફોર્મેટ પરફેક્ટલી સમજાઈ ગયું ને એટલે અડધા માર્ક તો રોકડા જ અઢી તો રોકડા એમ તો જુઓ ફોર્મેટમાં શું વસ્તુ યાદ રાખવાની પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આ ત્રણ વસ્તુની પહેલાં ખાસ માહિતી હોવી જોઈએ સૌ પ્રથમ જ્યારે ઈમેલ તમે પેપરમાં લખવા જાઓ છો ને એ શરૂઆત કેમ કરવી ને એ એક વસ્તુ સાંભળી લેજો જો દાખલા તરીકે તમારો ઈમેલ છે એ કદાચ એક સત્તાવન પ્રશ્ન હોય ફિફ્ટી સેવનમાં અને ફિફ્ટી સિક્સ છે એ તમારો એસે છે હવે એસે તમે લખવાનું ચાલુ કર્યું ને બે પેજ લખો બે પેજનો એસે લખો અને ત્રીજા પેજમાં બે ચાર લીટી તમે લખી એટલે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે એ જ્યાંથી ત્રી ત્રણ લાઈન લખી હોય ત્યાંથી પાછો ઈમેલ રાઇટિંગ ચાલુ કરી દે અરે ભાઈ તમે પૈસા ભર્યા છે સપલીના તો પૂરેપૂરો ઉપયોગ કરો ને હંમેશા ઈમેલ નવા પેજ થી શરૂઆત કરશો તો જ સારું લાગશે અને ઈમેલ પાછું એક પેજમાં પતાવી દેવાનું વળી પાછું પાછળના પેજ ઈમેલ લખવા જવાની જરૂર નથી પૂરો કરી દેસુ પાછળ એમ નહીં ઈમેલ હંમેશા એક પેજમાં હોવો જોઈએ દસમા ધોરણમાં ત્રીસ થી પાંત્રીસ શબ્દોમાં જ ઈમેલ લખવાનો હોય છે એટલે આ દસમા આવે તો ખાસ ધ્યાન રાખજો હવે દાખલા તરીકે નવા પેજથી આપણે ઈમેલની શરૂઆત કરીએ છીએ તો ઈમેલની શરૂઆત કરવા સમયે પહેલાં તો તમારે છે ને સરસ મજાનું પેજ હોય ને પેજમાં આવું ચોરસ કરી નાખવાનું આવી રીતે બરાબર છે ઈમેલ હંમેશા બોક્સમાં જ લખવાનું હોય છે ખાસ ધ્યાન રાખજો બોક્સ નહીં કરેલું હોય ને તો માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે આ બોક્સ તો ખાસ ન ભૂલાય કદાચ ઈમેલનો અડકાય નહીં બોક્સ કરીને આવતા રહેજો સારો શિક્ષક હોય તો અડધો માર્ક આપી દે એમ બરાબર એવું ન હોય પણ આ તો ખાલી શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં હુવાણની વાત છે એટલે તમે આ જે આવું બોક્સ કર્યું બોક્સમાં પછી ઉપર ફ્રોમ પછી ટુ અને સબ્જેક્ટ એક જ લાઈનમાં હોવા જોઈએ નહીં કે ફ્રોમ અહીંયા ટુ પાછળ ને સબ્જેક્ટ અહીંયા મન પડે અહીંયા નથી લખવાનું આ કાંઈક બગીચો નથી તમે ગમે ત્યાં બેસાડી દો ગમે બરાબર લાઇનમાં જ હોવું જોઈએ હવે એના પછી તો બે ઓલા ટપકા કરો છો ખબર ટપકા તો એ ટપકા જે છે ને ડોટ્સ એ પણ લાઈનમાં જોવા જોઈએ ફ્રોમ પછીના ડોટ્સ ટુ પછીના ડોટ્સ સબ્જેક્ટ પછીના ડોટ્સ આ પણ લાઈનમાં જ હોવા જોઈએ એ ફ્રોમ લાંબુ છે તો વાહ રાખી દીધું ટુ લાંબુ છે તો અહીંયા નહીં ચાલે એ એટલે એ પણ લાઈનમાં જ હોવું જોઈએ હવે આપણે વાત કરીએ ફ્રોમ અને ટુની ઈમેલમાં હવે ફ્રોમમાં જો કોઈ ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે ફ્રોમમાં કોઈ પણ દાખલા તરીકે ઈમેલ લખતા હોય ને દાખલા તરીકે એમ કે છે કે મનીષ શાહ રાઇટ્સ એન્ડ ઈમેલ આવું કીધું હોય મનીષ શાહ મનીષ શાહ નથી કહેતો મનીષ એની સરનેમ છે શાહ મનીષ શાહ તો એમાં ડાયરેક્ટ બધા શું કરશે ખબર છે ફ્રોમમાં મનીષ શાહ લખી નાખશે અરે ન એવું ન હોય ફ્રોમમાં ઈમેલ આઈડી લખવાનું હોય ટુમાં પણ ઈમેલ આઈડી લખવાનું હોય નામ ન લખવાના હોય આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બરાબર તો ફ્રોમમાં ઈમેલ આઈડી કોનું તો કે જે ઈમેલ લખતો હોય એનું ઈમેલ આઈડી આવે એટલે કે ઈમેલ લખનારનું આવે પછી ટુમાં જેને ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી ક્યાં આવશે તો કે ટુ માં આવશે પછી સબ્જેક્ટ જો સબ્જેક્ટ વગરનો કોઈ દિવસ ઈમેલ હોય જ નહીં હે સબ્જેક્ટ તો હોય જ ભાઈ કયા સબ્જેક્ટ ઉપર તમે ઈમેલ લખો છો કયા વિષય ઉપર તમે ઈમેલ લખો ફોર એક્ઝામ્પલ હમણાં મારો બર્થ ડે આવે છે તો મારે કોઈને ઇન્વિટેશન આપવું છે એના માટેનો ઈમેલ લખું છું તો મારે શું કરવું પડશે તો કે એમાં સબ્જેક્ટમાં લખવું પડે એન ઇન્વિટેશન ફોર ધ બર્થ ડે પાર્ટી આ સબ્જેક્ટ થયું બરાબર એ તમને ઉપર જે ક્વેશ્ચન આપેલું હોય ને એમાં આપેલું જોઈએ એટલે એની કંઈ ચિંતા નથી કરવા જવાની સબ્જેક્ટ સર કેમ કરવો એ ક્યાંથી લખવું અરે એમાં આપેલો જોઈએ ચિંતા કરવા નથી બરાબર આટલી વસ્તુ ટુ ફ્રોમ અને સબ્જેક્ટ એટલે કે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ એટલી ખબર પડી ગઈ બરાબર પછી નીચે હમણાં સમજાવું ઓલું ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આપેલા આખું ફોર્મેટ સમજી લ્યો પછી એક લાઈન મૂકી દેવાની અને પછી ડિયર ખાલી જગ્યા ડિયર ખાલી જગ્યા એટલે પછી શું તમે તમારા ફ્રેન્ડને લખો છો તો ડિયર ફ્રેન્ડ તમારા પપ્પાને ઈમે લખવાનું હોય તો ડિયર ફાધર ડિયર પપ્પા ડિયર ડેડી તમે જે લખતા હોય પછી મમ્મીને લખવા લખતા હોય તો ડિયર મમ્મી ડિયર મોમ બરાબર છે પછી યા પછી મમ્મીનું પપ્પાનું પછી ડિયર મમ્મી કરીને નામ નથી લખવાનું બરાબર છે પછી જે આ જે પેરેગ્રાફ છે એમાં આવશે મેઇન ટેક્સ્ટ

અને પછી ઈમેલ પૂરો કરો ને ત્યારે અહીંયા લખવાનું કાં તો યોર ટ્રુલી લખી શકો યોર ફેદ લખી શકો યોર ફ્રેન્ડ લખી શકો તમારા પપ્પાને ઈમેલ લખતા હોય તો યોર સન છોકરી હોય તો યોર ડોટર બરાબર ટૂંકમાં અહીંયા તમે એ લખી અને પછી છેલ્લે તમારું નામ લખવાનું હોય અને આખું બોક્સમાં જ લખવાનું હોય અને ફ્રોમ ટુ સબ્જેક્ટ ડિયર પછી જે આખો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ અને આ યોર ને યોર ટ્રુલી ને યોર ફેથફુલી બધું એક લાઈનમાં જ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે આડાહાવડું થશે ને તો માર્ક આડાહાવડા થઈ જશે બરાબર એટલે આ બધું એ અહીંયા મગજમાં લખી રાખવાનું બરાબર છે ને સમજાઈ ગયું છે ને હવે આપણે જોઈએ ઈમેલ આઈડી ફ્રોમ અને ટુનું એની થોડીક માહિતી હોવી જોઈએ જો ઈમેલ આઈડી છે ને ઈમેલ આઈડી જે તમે બે ઇમેલ આઈડી લખશો ફ્રોમનું ટુનું એ હંમેશા બીજી એ બીસીડીમાં હોવા જોઈએ કઈ એ બીસીડીમાં હોવા જોઈએ બીજી એ બીસીડીમાં એમાં કોઈ દિવસ એક પણ પ્રકારનો કેપિટલ લેટર ન આવવો જોઈએ નહીતર ચોકડા જ પડી જાય ચોકડા જ પડી જાય વાર જરાય ન લાગે બરાબર એટલે ક્યાંય પહેલી એ બીસીડીનો ઉપયોગ ટુ અને ફોમમાં તો કરવો નહીં એટલે એના ઈમેલ આઈડીમાં પછી સબ્જેક્ટમાં તમે જે આપણે અંગ્રેજીના નિયમો છે એ પ્રમાણે લખવાનો છે એન ઇન્વિટેશન હોય તો એ કેપિટલ લખો તો ચાલે પણ ઇમેલ આઈડીમાં કોઈ દિવસ કેપિટલ ન હોય હવે બીજી વાત શું કોઈ દિવસ ઇમેલ આઈડીમાં વચ્ચે ક્યાંય જગ્યા સ્પેસ હોતી જ નથી દાખલા તરીકે એક્સ વાય જેડ નામનો વ્યક્તિ ઈમેલ લખે છે તો એનું આઈડી આવું છે એક્સ વાય જેડ ટ્વેલ્વ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ તો જો એક્સથી અને છેલ્લે એમ સુધી સીઓ એટલે એમ સુધી એની વચ્ચે જો ક્યાંય જગ્યા નથી એટલે એક પણ પ્રકારની વચ્ચે જગ્યા મૂકવાની હોતી નથી આ નિયમ છે ઇમેઇલ આઈડીના આ ખાસ ધ્યાન રાખ અને હા વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ ઈમેલમાં ક્યાંય ચેકચાક કરવી નહીં બરાબર છે ચેકચાક થાય ને તો એનાય માર્ક કપાઈ જાય બરોબર છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અને હવે એક લાઈન હું તમને કહી દઉં એ લાઇન તો છે ને ગમે ઈમેલ પૂછે ને કદાચ ગમે એ દુનિયાનો ઈ ઈમેલ એ લાઈન તો લખી જ નાખવાની પછી આગળની લાઈન ચાલુ કરવાની એ ક્યાં લખવાની ખબર છે ડિયર કરીને એ ડિયર ફ્રેન્ડ કે કોઈ પણ તમે લખો છો એના પછી એક લાઈન તો લખવાની જ એ કઈ લાઈન તો કે આઈ એમ સેન્ડિંગ ધીસ ઇમેલ રિગાર્ડિંગ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં સબ્જેક્ટમાં જે લખ્યું હોય એ ત્યાં મૂકી દેવાનું એટલે મેં અહીંયા લખ્યું છે ખાલી જગ્યામાં સબ્જેક્ટ જે એન ઇન્વિટેશન ફોર ધ બર્થ પાર્ટી હોય ને તો અહીંયા લખી નાખવાનું એનો મતલબ શું થાય હું આ ઈમેલ લખી રહ્યો છું આના માટે એમ ટૂંકમાં બીજું કાંઈ નહીં બરાબર છે તો આ એક લાઈન તો ગમે ઈમેલ પૂછે ને લખી જ નાખવાનું કોઈ દિવસ ને એક લાઈન તો આપણે આવડી જ ગઈ બરોબર હવે બાકીનું જે છે એ આપણને આવડે જ છે એટલે એની કાંઈ ચિંતા કરવાની નથી બરોબર તો આવું ફોર્મેટ હોય છે ફક્ત ફોર્મેટ તમને આવડી જાય ને એટલે બાકીનું ઈમેલ તો તમને ઓટોમેટિક આવડી જાય હવે આપણે એક એક્ઝામ્પલ આખું ઈમેલ કેવી રીતે લખવું તો હવે મસ્ત મજાનું એક્ઝામ્પલ માટે તૈયાર છો ને તો એક એક્ઝામ્પલ આપું જો તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછાય આવી રીતે ક્વેશ્ચન તમને આપેલું હોય કે કેતકી ચૌહાણ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ નિરાલી ઓન હવે આવો પ્રશ્ન પૂછાય ને એટલે પેલા તો આપણને બે જ વસ્તુ ગોતવાની ટુ અને ફ્રોમ ફ્રોમ એટલે જે ઇમેલ લખતો હોય ઈ અને ટુ એટલે જેને મોકલવાનો હોય ઈ બરોબર છે તો હવે આમાં તમને ઓટોમેટિક ખબર પડી જાય તરત ખબર પડી જાય કોને લખે છે ટુ પછી જે કઈ હોય ને એટલે આમાં તો ઓટોમેટિક ખબર પડી જાય ટુ પછીનું જે કઈ નામ હોય જે કઈ આઈડી હોય એ કોનું હોય જેને મોકલવાનું છે ઈ એટલે એ તો ટુ માં ખબર પડી જ જાય તો હવે કેતકી ચૌહાનનું ઇમેલ આઈડી ફ્રોમમાં આવશે અને નિરાલીનું આઈડી ટુમાં આવશે હવે ક્વેશ્ચનમાં તમે એક વસ્તુ જુઓ કેતકી ચૌહાણનું ઇમેલ આઈડી નથી આપેલું તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી અરે આપણને આવડે જ છે આપણે બહુ આઈડી બનાવ્યા છે બરોબર મોબાઈલમાં લગભગ અમુક અમુક કે તો કેટલા આઈડી બનાવાય છે એ તમને નહીં ખબર હોય તો એવું એક આઈડી કેતકી ચૌહાણના નામનું બનાવી નાખવાનું બરોબર તો તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો કેતકી ચૌહાણ ફાઈવ ફોર થ્રી એટ ધી રેટ જીમેલ ડોટ કોમ કોઈ પણ પ્રકારનું ઈમેલ આઈડી બનાવી શકો જો ન આપેલું હોય તો બરોબર છે એટલે આપણે એમાં એક આઈડી બનાવેલું છે કેતકી ચૌહાણ ટુ ઝીરો વન નાઇન એટ ધી રેટ જીમેલ ડોટ કોમ પછી ટુ નું આઈડી હવે જોજો ખાસ ટુ હર ફ્રેન્ડ નિરાલી હવે મોકલવાનું છે નિરાલી મોકલવાનું છે ઓલરેડી ઇમેલ આઈડી આપેલું છે તો તમને એમ થાય નિરાલી નું તેમાં કઈ નામ નથી અરે નિરાલી નું નામ ન હોય એવું ફરજિયાત નથી આપણે બધાય ફેક આઈડી બહુ બનાવી છે ને તો આને ફેક આઈડી જ બનાવેલું છે જો નિરાલી ઓન એટલે કે નિરાલીને આ ઈમેલ એડ્રેસ ઉપર મોકલવાનું છે કે પીસી વાળું છે ને એ નિરાલીનું જ છે એટલે ઓટોમેટિક ખબર પડી જાય હવે ક્યારેક કદાચ આમય પૂછી શકે કે કેતકી ચૌહાણ રાઈટ્સ એન ઈમેલ ઓન તો એ એના ઉપરથી લખે છે તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું જ્યારે નિરાલી અથવા તો કોઈ પણ નામ ઓન ધીસ ઈમેલ એવું લખેલું હોય તો એ ઈમેલ આઈડી જ તમારે ટુમાં મૂકવાનું થાય પણ જો કદાચ નિરાલીનું ન આપેલું હોય આ કેપીસી વાળું તો એનું આપણી જાતે બનાવી નાખવાનું સમજાઈ ગયું ઈમેલ આઈડી બનાવવાનું છે કોઈ પણ પ્રકારનું કોઈ બોર્ડવાળા ચેક નહીં કરાવે કે આનું સાચું આઈડી છે સાચું આઈડી હોય તો જ હું એના માર્ક આપું એવું તો ક્યાંય હોતું નથી બરાબર એટલે કોઈ પણ આઈડી તમે લખી શકો હવે તમને સબ્જેક્ટ તો સબ્જેક્ટ એમાં આપેલું છે કે ઇન્વિટેશન ફોર દિવાળી સેલિબ્રેશન જો આમાં લખેલું છે કે ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાલ એની જગ એના ઘરે સેલિબ્રેટ કરવા બોલાવો દિવાળીનું બરાબર તો હવે પછી આટલું થઈ ગયું જો બધું લાઇનમાં જ છે તમે જોવો છો આવી જ રીતે લાઇનમાં આવી જ રીતે ફરતીકોર જે ઓલું ચોરસ છે એ પણ હોવું જોઈએ આ બધી ખાસ બાબતો ધ્યાન રાખવાની આ ઝીણી ઝીણી બાબતોના જ માર્ક્સ આમાં હોય છે પછી ડિયર નિરાલી કોને મોકલી છે નિરાલીને તો ડિયર નિરાલી પછી ઓલી લાઈન આપણે યાદ કરો આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ અથવા તો આઈ સેન્ડ ધીસ ઈમેલ અથવા તો આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ તો આ બધા તમે કોઈ પણ લાઈન લખી શકો પણ આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ ઈ જ લખવાનું રિગાર્ડિંગ ઇન્વિટેશન ફોર ધ દિવાલી સેલિબ્રેશન આટલું લખી નાખવાનું પછી તો ફટાકડા ફોડશું આ કરશું ને પેલું કરશું ને ઓલું કરશું બરોબર તો આમાં તમને આખું આપેલું છે તો કે પછી આઈ એમ પેલા તો આ લાઈન તો લખાઈ જ ગઈ પછી શું એને લાઈન લખી છે આઈ હાર્ટલી ઇન્વાઇટ યુ હું તને મારા દિલથી આમંત્રણ આપી રહી છું કે તારે આવવું જ પડશે એમાં તો ચાલશે જ નહીં એટલે ટૂંકમાં આ પ્રકારનું આવી રીતે લખી શકો બરોબર છે કે ભાઈ તું આવજે ને આપણે ચોપડા પૂજન રાખેલું છે ને ફટાકડા ફોડશું ને મોજ મજા કરશું ને બરોબર તો આ બધું આવી રીતે લખી અને છેલ્લે યોર ફ્રેન્ડ

હજી આના પછીના નેક્સ્ટ આવા સરસ મજાના ટોપિક આપણે ફરી એકવાર લઈને પાછા પધારીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ